તો મિત્રો, ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે જે કોઈ પણ પ્રકારનું તેલ જે છે, એટલે કે ઓઇલ જે છે, એ થોડું હથેળીની અંદર લઈ લે છે અને ત્યાર પછી આવી રીતે હાથ જે છે એ રબ કરે છે અને ઘસે છે અને ત્યાર પછી તેના પોપટની ઉપર ગમે તેમ રીતે અને ગમે એટલા સમય સુધી ઘસી ઘસીને તેલ જે છે એ લગાવી લેતા હોય છે. પરંતુ આજે આ વિડીયોની અંદર હું તમને જણાવી એ દેવાનો છું કે ભાઈ, તમે જે મસાજ કરો છો તેલની મદદ વડે પોપટ ઉપર, તો એ કેટલા ટાઈમ માટે કરવો જોઈએ, તે મસાજ કરવાની સાચી ટેકનિક શું છે અને તેનાથી ફાયદા કયા થાય છે, આ ઉપરાંત મસાજ કેવી રીતે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ અને સાથે સાથે તમારે શું ધ્યાન રાખવું જોઈએ, તો વિડીયો મિત્રો આખે આખો જોજો અને જો તમને પસંદ આવે તો સારી એવી કોમેન્ટ પણ કરી દેજો અને આ વિડીયોની નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે તેને પ્રેસ કરી અને બાજુમાં બેલ આઇકનને પણ પ્રેસ કરી અને ઓહલ આપી દેજો, જેથી જેવો હું વિડીયો મૂકીશ તમને સૌથી પહેલા ખબર પડી જશે અને સૌથી પહેલા તમે મારા વિડીયો જોઈ શકશો. તો મિત્રો, આ વિડીયોની અંદર હું તમને સૌથી પહેલા એ જણાવી દઉં કે ઘણા લોકો એવા હોય છે કે જે બે ફાર્મ રીતે કોઈ પણ રીતે હથેળીની અંદર ઓઇલ જે છે એ ગમે એટલી ક્વોન્ટિટીની અંદર લઈ અને ત્યાર પછી હથેળી જે છે એ આવી રીતે ઘસી અને પોપટ ઉપર લગાવી દેતા હોય છે, પણ આ સાચી ટેકનિક નથી. હું તમને જણાવી દઉં કે સૌથી પહેલા તમારે ઓઇલ લગાવ્યા પહેલા તમારે હાથ જે છે એ તેના ઉપર ખૂબ જ પ્રમાણમાં ગંદકી રહેલી હોય છે, એટલે કે બેક્ટેરિયા આ બધી વસ્તુઓ રહેલી હોય છે. તમે આખો દિવસ દરમિયાન ગમે ત્યાં હાથ જે છે તેને અહીંયા ત્યાં વગેરે ટચ કર્યા કરો છો, તો જેને કારણે તમારા હાથની ઉપર ખૂબ જ ગંદકી અને બેક્ટેરિયા જમા થઈ ગયા હોય છે, તો તમારે એ હાથ જે છે એ ઓઇલ લગાવ્યા પહેલા સારી રીતે વોશ કરી લેવા જોઈએ. અને હું તમને જણાવી દઉં કે તમારે ઓઇલ જે છે એ ક્યારે ક્યારે લગાવવો જોઈએ. જો મિત્રો, જ્યારે તમે સાંજે સૂતા પહેલા નાહવા જાઓ છો તો તે દરમિયાન તમારે આખું શરીર જે છે એ તમારે સૌથી પહેલા પાણી જે છે તેનાથી ધોઈ નાખવું જોઈએ અને સાફ કરી નાખવું જોઈએ. અને બીજી વસ્તુ, જ્યારે તમે સંબંધ બાંધી લો છો તો સંબંધ બાંધ્યા પછી તમારે પેશાબ કરી લેવો જોઈએ અને ત્યાર પછી પેશાબ કર્યા પછી તમારે નાહી લેવું જોઈએ અને સારી રીતે નાહીને અને શરીર જે છે તેને પૂરતા પ્રમાણમાં સાફ જે છે એ કરી અને ક્લીન કરી લેવું જોઈએ અને ત્યાર પછી જ તમારે ઓઇલ જે છે એ લગાવવું જોઈએ. હવે ઓઇલ જે છે, તેલ જે છે એ કેનું લગાવવું જોઈએ, તો હું તમને જણાવી દઉં કે નાળિયેરનું તેલ જે છે ને દોસ્તો, એ 100% આયુર્વેદિક હોય છે, 100% નેચરલ હોય છે અને તે કોઈ પણ પ્રકારની એલર્જી અથવા તો ફોડકી થઈ જવી, ચામડી લાલ થઈ જવી કે કોઈ પણ પ્રકારની ખંજવાળ આવવી કે આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ પોપટ ઉપર લગાવવાથી તેનાથી થતી નથી. એટલા માટે તમે નાળિયેરનું તેલ જે છે એ લઈ શકો છો, એટલે કે કોકોનટ ઓઇલ. તો તમારે નાળિયેરનું તેલ, હવે વાત કરીએ કે કેટલી ક્વોન્ટિટીની અંદર લેવાનું છે. જો મિત્રો, તમારે 2-3 ટીપા જે છે એ તમારે હથેળીની એકદમ સેન્ટરની અંદર સૌથી પહેલાં નાળિયેરના તેલના 2-3 ટીપા નાખવાના છે. ઘણા લોકો જે છે એ વધારે પડતું તેલ જે છે એ લઈ લેતા હોય છે, તમારે આવું નથી કરવાનું. ફક્ત ને ફક્ત 2-3 ટીપા નાળિયેરના તેલના હથેળીની વચ્ચે તમારે નાખવાના છે અને ત્યાર પછી હું તમને જણાવું, એ વિડીયો ધ્યાનથી જોજો મિત્રો. તો તમે ટીપા નાખી લીધા, બરાબર છે. હવે ત્યાર પછી તમારે આવી રીતના પોઝિશન બનાવવાની છે, એટલે કે તમારો જે અંગૂઠો હોય છે અને હાથની પેલી આંગળી હોય છે, તો આવી પોઝિશન બનાવી અને ત્યાર પછી તમારે આ જે આંગળી જે છે એ સૌથી પહેલાં તેલની અંદર આવી રીતે ફેરવવાની છે અને ત્યાર પછી અંગૂઠો જે છે એને પણ તેલની અંદર ફેરવવાનો છે અને ત્યાર પછી તમારે આવી રીતના કરવાનું છે, એટલે કે રબ કરવાનું છે. એટલે તમારી જે અંગૂઠા અને આંગળીની જે ટીપ હોય છે તેના ઉપર તેલ જે છે સારી રીતે લાગી જશે. ત્યાર પછી તમારે આવી પોઝિશન બનાવી અને થોડું તેલ જે છે એ અહીંયા લઈ અને ત્યાર પછી આ કિનારી ઉપર લગાવી દેવાનું છે, એટલે અહીંયા અહીંયા અને આ કિનારી ઉપર આ જગ્યાએ તમારું તેલ જે છે નાળિયેરનું એ લાગી ગયું છે. એનાથી થશે એવું કે જેટલી જરૂર છે એટલા ભાગ ઉપર જ આપણે ઓઇલ જે છે એ જરૂરી માત્રાની અંદર જ લેશું. આપણે આ જે પાર્ટ છે આખો કે જે તેલવાળો નથી થયો, તો તેના પર તેલ જે છે એ વધારે પડતું લાગશે નહીં અને તેલ પણ બચશે અને તમારો હાથ પણ તેલવાળો નહીં થાય. ત્યાર પછી અહીંયા તેલ લાગી ગયું છે, હવે ત્યાર પછી તમે તમારા પોપટ જે છે તેના ઉપર એ રબ કરવા માટે તમે આ પ્રકારની ગોળ રાઉન્ડ જે છે એ પોઝિશન બનાવશો, બરાબર ને. અને ત્યાર પછી તમારા પોપટ જે છે
એની ઉપર આ રાઉન્ડ જે છે લગાવી અને આગળ પાછળ આવી રીતે કરશો એટલે આખા જ પોપટની ઉપર સારી રીતે વ્યવસ્થિત રીતે તેલ જે છે એ લાગી જશે મિત્રો. આ ઉપરાંત આપણે વાત કરીએ કે એક બીજી પણ ટેકનિક આવે છે જે હું તમને જણાવી દઉં છું. તો તમારે કરવાનું છે એ કે તમારા બંને હાથને આવી રીતના પોઝિશનની અંદર લાવવાના છે અને આ પોઝિશનની અંદર લાવી અને જે આ નકલ હોય છે, આ નકલ કહેવાય છે ઇંગ્લિશની અંદર, તો આ આખા જ ભાગની ઉપર તમારે તેલ જે છે લગાવી દેવાનું છે. સેમ એવી જ રીતના આ આખા ભાગની ઉપર તેલ જે છે લગાવી દેવાનું છે અને ત્યાર પછી આ તમે તમારી જાતે પણ કરી શકો છો અને તમારો પાર્ટનર પણ તમને કરી શકે છે. તો તમારે કરવાનું છે કે અહીંયા તેલ લગાવી દીધું, બરાબર છે. હવે ત્યાર પછી તમારે પોપટ જે છે તેની નીચે બે ગોળા હોય છે તો તે ગોળા જે છે તેની નીચેની બાજુથી શરૂ કરી અને આવી રીતના પોપટ ઉપર ગોળા જે છે સાથે આવી જવા જોઈએ અને પોપટ પણ આવી જવો જોઈએ. નીચેથી ઉપરની બાજુ આવી રીતના રબ કરવાનું છે, બરાબર, આવી રીતના કરવાનું છે. તમે તમારી પાર્ટનર જે છે તેની પાસે પણ કરાવી શકો છો. તો આનાથી થશે એવું કે પોપટના નીચેના ભાગમાં જે ગોળા હોય છે તેના ઉપર અને સાથે સાથે પોપટ જે છે એના ઉપર પણ સારી રીતે તેલ જે છે એ લાગી જશે. તો તેનાથી તમને સારો એવો અનુભવ અને ખુશીની ફિલિંગ જે છે એ આવશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો જ્યારે તમે, મેં જે બે ટેકનિક બતાવી તેને અનુસાર તમે તેલ લગાવવાની કોશિશ કરો છો ને મિત્રો, તો તે દરમિયાન ઘણા લોકોને પોપટમાંથી પાણી જે છે એ હમણાં નીકળી જશે એવી ફિલિંગ જે છે આવતી હોય છે અને સારું એવું સેન્સેશન પણ આવતું હોય છે અને પોપટ જે છે એ આવો હતો એમાંથી આવો થઈ જશે અને તમને ખૂબ જ મજા પણ આવવા લાગશે. તો તમે તેલ લગાવતી વખતે જો પોપટમાંથી પાણી કાઢવાનું મન જે છે થઈ જાય અને એવા પ્રકારની સેન્સિટિવિટી અને ફિલિંગ તમને આવે તો તમે તેલ લગાવતી દરમિયાન તમે પોપટમાંથી પાણી જે છે એ 100% આરામથી કાઢી શકો છો. તેમાં કોઈ પણ પ્રકારનો તમને નુકસાન જે છે થવાનું નથી. આ ઉપરાંત આપણે વાત કરીએ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેને પોપટ જે છે તેની ટોપાવાળો ભાગ હોય ને આગળની બાજુ, એટલે કે પોપટ જે છે તેનો માથાનો ભાગ હોય છે, ટોપાવાળો ભાગ હોય છે આગળની બાજુ, તેની ઉપર ચામડી જે છે એ એકદમ ટાઈટ થઈ ગઈ હોય છે, એટલે કે ચામડીને એ પાછળ કરવાની કોશિશ કરશે તો પાછળ આવશે નહીં. અને સંબંધ બાંધતી વખતે પણ જ્યારે બારીની અંદર પોપટ નાખે છે ત્યારે એ ચામડી જે છે એ ખૂબ જ ટાઈટ હોવાને કારણે તેને ખૂબ જ પ્રકારનો દુખાવો જે છે એ થતો હોય છે. આના વિશે આપણે એક અલગ વિડીયો બનાવી નાખશું, તમે બિલકુલ ટેન્શન ના લેતા મિત્રો. અહીંયા આપણે વાત કરીએ કે જો તમને ટાઈટ ચામડીની પ્રોબ્લેમ હોય તો પછી આ તેલ તેમાં પણ સારું એવું કામ કરે છે. એટલે કે નાળિયેરના તેલને મેં તમને કીધું એવા પ્રકારની બે ટેકનિકનો યુઝ કરી અને તમે જો એ પોપટની ઉપર આવા પ્રકારની પોઝિશન બનાવી અને આગળ પાછળ કરશો તો તેના કારણે ટાઈટ ચામડી જે છે એ પણ ધીરે ધીરે લૂઝ પડવા મળશે અને જેના કારણે તમને સંબંધ બાંધતી વખતે જે બારીની અંદર પોપટ નાખી આગળ પાછળ કરો છો અને ટાઈટ ચામડીને કારણે જે પ્રકારનો દુખાવો થાય છે એ હવે નહીં થાય. કારણ કે એ તેલ લગાવીને જો તમે સંબંધ બનાવવાની કોશિશ કરશો તો એ ચામડી ઉપર તેલ લાગવાને કારણે ટાઈટ ચામડી જે છે એ સરળતાથી લૂઝ થઈ જશે અને આગળ પાછળ થશે, એટલા માટે તમને જરા પણ દુખાવો નહીં થાય મિત્રો. આ ઉપરાંત આપણે વાત કરીએ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેને શુગર એટલે કે ડાયાબિટીસની તકલીફ હોય છે અને ઘણા લોકોને થાઇરોઇડની પણ તકલીફ હોય છે અને આવા પ્રકારના લોકોની અંદર જે પોપટ હોય છે તેની અંદર આગળ જે ટોપાવાળો ભાગ હોય છે તેના ઉપર વધારે પડતી સેન્સિટિવિટી હોય છે. સેન્સિટિવિટી એટલે મિત્રો હું તમને સરળ ગુજરાતી ભાષાની અંદર જણાવું કે પોપટની આગળ જે ટોપો હોય છે ને તો ઘણા લોકોને સેન્સિટિવિટી વધારે હોવાના કારણે એ ટોપો જે છે એ માની લો કે તમારી જે ચડ્ડી છે ઇનરવેર છે તેની સાથે પણ થોડો પણ ટકરાશે અથવા તો એ ટોપાની ઉપર તમે આંગળી પણ તમારી અડાડી ટચ કરાવી તો તે જગ્યા ઉપર જબરદસ્ત દુખાવો થવા લાગશે. અને આ ઉપરાંત ઘણા લોકો એવા હોય છે કે ટોપો જે છે એ ફક્ત ને ફક્ત કોઈ કપડાં સાથે ટચ થાય, અથડાય અથવા તો અડે તો પણ એને જબરદસ્ત પોપટ જે છે તેમાંથી પાણી બહાર જે હમણાં નીકળી જશે એવા પ્રકારનું મન થઈ જતું હોય છે અથવા સંબંધ બાંધવાની ઈચ્છા તરત જ જાગી જતી હોય છે. તો આને સેન્સિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. તો જે લોકો શુગર અથવા તો થાઇરોઇડના પેશન્ટ છે, દર્દીઓ છે અને સેન્સિટિવિટી આ પ્રકારની વધારે છે, તો આવા દર્દીઓમાં પણ મિત્રો નાળિયેરનું તેલ મેં તમને જે કીધું એ પ્રકારની ક્વોન્ટિટીમાં અને એ પ્રકારના સમયે લઈ અને જો એ પ્રકારની ટેકનિક
ફેબ્રિકનો યુઝ કરીને સારી રીતે લગાવશો તો એ સેન્સિટિવિટી પણ તમારી ઓછી થઈ જશે. વાત કરીએ કે તમારે ઓઇલ જે છે, તેલ જે છે, એ કેટલા મિનિટ સુધી, કેટલા સમય સુધી તમારે લગાવવું જોઈએ, તો આનો સમય છે 2 મિનિટ. એટલે કે 2 મિનિટના સમય જેટલા સમય સુધી જ તમારે તેલ જે છે તે પોપટ જે છે તેના ઉપર ઘસી ઘસી અને રબ જે છે એ કરવું જોઈએ, તેનાથી વધારે સમય માટે ના કરવો જોઈએ. તો મિત્રો, વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે એક સારી એવી કોમેન્ટ અને લાઇક પણ કરી દો. મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.